ત્રિવિદ્યાનગર હાઈસ્કૂલ આસમ રોડ અમદાવાદ ધોરણ દસ મેથ્સ ચેપ્ટર એટ ત્રિકોણમિતિનો પરિચય પાર્ટ વનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ત્રિકોણમિતિ આપણા માટે એક નવી શાખા છે ગણિતની તમે અત્યાર સુધી એનો અભ્યાસ કર્યો નથી એટલે એનો પરિચય મેળવીશું અને શરૂઆત થી ત્રિકોણમિતિ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું તો અહીં હું એક કાટકોણ ત્રિકોણ લઉં છું એબીસી એમાં ખૂણો એ અને સી લઘુકોણ છે બી ખૂણો કાટકોણ છે ખૂણો સી ને આપણે થીટા નામ આપીએ થીટામાં માપનો ખૂણો છે એની સામેની બાજુ થશે એ બી અને પાસેની બીસી કર્ણ થશે તો પાયાનું એક વિધેય છે ત્રિકોણ મિત્ર એવી રીતે લખાય છે સાઈન થીટા બરાબર આ થીટા એ ખૂણાનું મૂલ્ય છે એનું સાઈન વિથ સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા

સેક થીટા ઇઝ ઇક્વલ ટુ એ કોશ વ્યસ્ત છે એટલે કપા કર્ણ ભાગ્યા પાસેની બાજુ છે કોશાયક વિધેય કોશાયક તો કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે કોનો વ્યસ્ત કહેવાય સાઈન નું સામીની અને ભાગ્યા કર્ણ છે તો અહીંયા કર્ણ ભાગ્યા સામેનું તો અહીંયા આપણે આવું કહી શકીએ કે ટેન થીટા શું છે તો આ બે નો ગુણોત્તર છે જો આનો ગુણોત્તર લઈએ તો કર્ણકર્ણ ઊંડી જાય તો સાપા આવે એટલે કેટા શું થશે કોટા અપોન સાઈન થી એટલે કે કોઠ થીટા બરાબર વન અપોન ટેન આ બંને એકબીજાના વ્યસ્ત વિધયો છે કોટ અને ટેન એ જ રીતે સેક થીટા શું છે તો મેં હમણાં બતાવ્યું એમાં કોસનું વ્યસ્ત છે એટલે તો તો આને અહીંયા લઈ થાય અને એ જ પ્રમાણે કોસેક થીટા બરાબર વન અપોન સાઈન થીટા કહેવાય કોસેક થીટા એ સાઈન થીટાનું વ્યસ્ત છે તો મિત્રો આ પાયાની વાત છે આને બરાબર ગોખીને યાદ રાખી લો રીત સર તમારે આ પરફેક્ટલી યાદ રાખવું પડશે આમાં ક્યાંથી આગું પાછું નહીં થવું જોઈએ અને આ પાયાની વાત છે જેમ વાંચતા શીખવું હોય તો કક્કો આવડવો જરૂરી છે તમને અક્ષર જ્ઞાન જ ના હોય તો તમે વાંચતા કેવી રીતે આવડે તો ત્રિકોણમિતિ શીખવા માટે આ પાયાની વાત છે એને યાદ રાખવી જ પડશે અત્યારે હાલ જ યાદ રાખી લો પછી જ આગળ વધો તો હવે આપણે સ્વાધ્યાય એટ પોઈન્ટ વનના દાખલાની શરૂઆત કરીએ ત્રીજો દાખલો હું લઉં છું ત્રિકોણ એબીસી આપેલો છે એમાં ખૂણો એ કોણ છે એની વેલ્યુ તમને આપી દીધી કે સાઈન એ બરાબર ત્રણ ચતુર્થાંશ આપેલું આવું આપેલું છે તો કોસ અને ટેનની કિંમત શોધવાની છે તો સાઈન એ બરાબર ત્રણ ચતુર્થાંશ આપણને આપેલું છે એટલે કે થ્રી કે અન ફોર કે કહેવાય આ સમાન ગુણોત્તર હોય શકે એ ઉડી જાય તો થ્રી અપન ફોર જ રહેશે એટલે આમ જનરલી સામેની બાજુ જે ખૂણા એની સામેની બાજુ છે એ કેટલી ત્રણ કહેવાશે અને કર્ણ ફોર કે કહેવાશે ત્રણ અને ફોર લખો તો જવાબ આવે એમાં વાંધો નથી પણ ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણ જ માપ હોય એવું જરૂરીને નથી ત્રણના ગુણકમાં હોય એટલે ત્રણ કે લખીએ છીએ અને અહીંયા ફોર કે એટલા માટે લખીએ છીએ હવે પછી આપણે કદાચ કે નહીં વાપરીએ પણ તમને આઈડિયા હોવો જોઈએ કે આ પ્રમાણે કે લેવું જોઈએ આ બે બાપ આપ્યા છે કાટકોણ ત્રિકોણમાં તો પાયથાગોરસથી ત્રીજી બાજુ એ બી શોધી શકાય આ પાયથાગોરસનું સૂત્ર લખ્યું કિંમતો મૂકી તો એ બી સ્ક્વેર બરાબર સેવન કે સ્ક્વેર તો એ બી બરાબર શું થશે રૂટ સેવન કે એટલે કે AB નું માપ આપણને મળ્યું રૂટ સેવન દરેક દાખલામાં આ તમને કોઈ એક ગુણોત્તર આપ્યો હશે અને એના ઉપરથી બે બાજુ મળે આપણને અને ત્રીજી બાજુ પાયથાગોરસથી શોધવાની છે જો ત્રણેય બાજુઓ મળી ગઈ તો હવે ઈઝીલી કોઈ પણ વિધેય આપણે ઇઝીલી શોધી શકીશું ધારો કે કોશ તો આપણે જાણીએ છીએ સૂત્ર પાક પાસેની બાજુ ભાગ્યા કણ કોની પાસેની a ની આ a ખૂણો છે એની પાસેની બાજુ √7k ભાગ્યા કર્ણ 4k કે કે ઉડી જશે તો √7 4 એ જ રીતે tan a સાપા તો a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 3k √7k તો રહેશે સ્વાદ્યા ઇટ પોઈન્ટ વન ના એક દાખલાની આવા ને અવાજ પહેલો બીજો દાખલો છે ચોથો પાંચમો પણ સેમ અવાજ છે તો તમે એની પ્રેક્ટિસ કરજો ફરી મળીશું આવતાલીક છે નમસ્કાર